विश्व योग दिवस निमित्ते कलेक्टर आर के मेहता की अध्यक्षताए पत्रकार परिषद योजाई थी। आगामी 21 जून ना रोज विश्व योग दिवस की भव्य उजवणी करवानुं आयोजन करवामां आव्युं छे, जेना अनुसंधाने जिला कलेक्टर आर के मेहता साहेब की अध्यक्षताए प्रेस कॉन्फरन्सनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां विविध कार्यक्रमों अंगे कलेक्टर आर के मेहता द्वारा पत्रकारों ने माहिती आपवामां आवी हती। જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમના વિભાગ તરફથી જે વધારાની કામગીરી થઈ રહી છે એ બાબતે થોડુંક એમાં આપણને વધારે વિગત આપશે। પણ જેમ G20 ની ઘણી ઘણી ઇવેન્ટ આપણે ત્યાં થઈ રહી છે, વન અર્થ વન હેલ્થ એક થીમ સાથે, આ ઉપરાંત ઘર ઘર ગામડે ઘર આંગણે યોગ આ પ્રકારની થીમ સાથે આ વર્ષનો આપણો કાર્યક્રમ કોલેજોમાં યોગ દિવસની ઉજવણી થવાની છે, અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાની રીતે તારીખ 15 જુદા જુદા તારીખોમાં આ લોકોએ યોગના કાર્યક્રમો કરે છે અને હજી પણ કરવા જઈ રહ્યા છે, એની વિગત આપને હેન્ડઆઉટમાં અમે લોકો આપીએ છીએ। આ સિવાય કેટલાક રમત ગમતના અહીંયા જે મુખ્ય એસોસિએશન્સ છે એ લોકો પણ પોતાની રીતે આની અંદર સહભાગી થવાના છે। લગભગ સવારના 6 વાગ્યાથી લોકોનું આગમન થઈ જશે અને 6:45 આપણો કાર્યક્રમ ચાલુ થશે અને 7:45 સુધી કાર્યક્રમ પૂરો થશે। આ દરમિયાનમાં માનનીય વડાપ્રધાન શ્રી યુએન હેડક્વાર્ટર્સથી ડાયરેક્ટ વન વે ટેલિકાસ્ટ રાજ્ય કક્ષાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે। આ સિવાય માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આમાં ઉપસ્થિત અમારી ગણતરી છે। આ ઉપરાંત લગભગ 2000 લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યક્રમમાં અને બાકીના લોકો સ્થળના પ્રમાણે અલગ અલગ સંખ્યામાં થશે। મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ પ્રાથમિક શાળાઓ ત્યાં આગળ લોકો જોડાશે। આ ઉપરાંત અમૃત સરોવર, બોર તળાવ, પરશુરામ પાર્ક, સુભાષનગર, તત્તેશ્વર મહાદેવ મંદિર, વિક્ટોરિયા પાર્ક, સરદાર બાગ, તમામ વોર્ડ કક્ષાએ કાર્યક્રમ થશે। તમામ પોલીસ સ્ટેશન, શહેરી આરોગ્ય કેન્દ્ર, જિલ્લા જેલ ભાવનગર ખાતે પણ યોગના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે। કોર્પોરેશન લેવલનો કાર્યક્રમ છે તે આપણે સિદ્ધસર મોડલ સ્કૂલ જ્યાં માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હાજર રહેવાના છે સરકાર પક્ષે, આ ઉપરાંત મેયરશ્રી અને અમારા તમામ પદાધિકારીશ્રીઓ પણ ત્યાં રહેવા છે। આ ઉપરાંત જેમ કલેક્ટર સાહેબે કીધું તેમ અન્ય જે આઇકોનિક પ્લેસીસ છે, પરશુરામ પાર્ક છે, બોર તળાવ છે, સરદાર બાગ છે, તત્તેશ્વર મંદિર છે, ત્યાં રહેશે। આ ઉપરાંત તમારો તમામ વોર્ડમાં એક એક કાર્યક્રમ કોર્પોરેશન પોતે કરશે, જે અલગ અલગ સંસ્થાઓ કરતી છે તો કરશે જ, પરંતુ આ ઉપરાંત કોર્પોરેશનના દરેક વોર્ડમાં એક એક કાર્યક્રમ આ રીતે આ યોગ દિવસના નિમિત્તે કરવામાં આવશે। જે કોર્પોરેશને કરેલી છે એની માહિતી જો અમને આપવું આપનો તો હું 16 તારીખે મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં બહેનો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવેલું હતું સવારના 7:00 થી 7:30 દરમિયાન। આ યોગ નિદર્શનમાં આંગણવાડીની બહેનો અને એમના જે લાભાર્થીઓ આંગણવાડીના હોય છે તે થઈને કુલ 7,933 લોકોએ તેમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના જે પ્રાથમિક શિક્ષણ જે બોર્ડ છે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એના હસ્તકની જે શાળાઓ હતી તે શાળામાં 17/6/2023 સવારે આપણે પ્રભાત ફેરી કરેલી હતી અને ત્યારબાદ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, લેખકાર્ડ બનાવવાની સ્પર્ધા, આવી સ્પર્ધાઓ આપણે અલગ અલગ સ્કૂલોમાં આપણી જે સત્તાવાર રીતે રાખી હતી અને આમાં લગભગ 24,300 બાળકોએ ભાગ લીધો હતો। એમાં આપણે અંડર વોટર યોગા અથવા એક્વા યોગા જે રીતે આપણે કહી શકીએ એ સ્પેશિયલ જે સ્વિમર્સ હોય એમના દ્વારા એક આ એક્વા યોગા કાર્યક્રમ કરાયો હતો। એમાં શહેરના જે આપણા જે સિનિયર્સ છે એ પૈકી 80 લોકોએ આ એક્વા વોટર્સમાં ભાગ લીધો હતો અને આજરોજ 19 તારીખે માત્ર બહેનો માટે જે આપણું હેરિટેજ સ્ટ્રક્ચર છે મોતીબાગ ટાઉન હોલ, એ મોતીબાગ ટાઉન હોલ ખાતે બી આપણે આ રીતે એક ફક્ત બહેનો માટે કાર્યક્રમ કર્યો હતો, જેમાં આપણે હોલની કેપેસિટી પ્રમાણે 125 બહેનોએ આમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત આપને બધા ખ્યાલ તો હશે જ કે મહાનગરપાલિકાની કચેરીમાં યોગ બોર્ડ દ્વારા રિવર્સ કાઉન્ટર તરીકેની વોચ રાખવામાં આવી છે, જે યોગ દિવસ કેટલાક
दिवस केटला कलाक ने केटली मिनिट बाकी छे तेनी माहिती दर्शावे छे। आम आपणे जेम अलग अलग जग्याए कामगीरी करीशुं अने तमाम जग्या माटे आपणे महानगरपालिकामांथी जवाबदारीओ ऑलरेडी आपी देवामां आवी छे।